सोशल मीडियामां वायरल थई रहेली हवे जे तस्वीरनी वात करीशुं तेमां दावो करવામાં આવ્યો છે કે સિદ્ધાર્થ રમૈયાએ એક પોસ્ટરમાં ભૂલ કરી છે જેને લઈને તેમની મજાક ઉડાવવામાં આવી રહી છે ત્યારે શું છે આ તસવીરની હકીકત આ અહેવાલમાં જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ તસવીર વાયરલ તસવીરમાં ખોટી તસવીર હોવાનો દાવો સીએમ સિદ્ધરમૈયાના પોસ્ટરમાં ભૂલ થઈ સોશિયલ મીડિયામાં સીએમની ઉડાવવામાં આવી મજાક શું છે વાયરલ તસવીરની હકીકત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે સિદ્ધરમૈયાની એક તસવીર તસવીરમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયા એક સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા જવાના હતા તેની માહિતી હતી પરંતુ દાવો એ કરવામાં આવી રહ્યો છે કે આ પોસ્ટરમાં ખોટી તસવીર મૂકવામાં આવી છે જે સોલાર પ્લાન્ટનું તેઓ ઉદ્ઘાટન કરવા જવાના હતા એ સોલાર પ્લાન્ટની આ તસવીર જ નથી જી હા અને આ જ વાતને લઈને સિદ્ધરમૈયાની મજાક ઉડાવવામાં આવી રહી છે ત્યારે એક નજર કરીએ આ પોસ્ટર પર સિદ્ધરમૈયાએ તેમના ટ્વિટર એકાઉન્ટમાં આ તસવીર પોસ્ટ કરી તસવીરમાં એક તરફ સિદ્ધરમૈયા જોવા મળી રહ્યા છે તેમજ લખવામાં આવ્યું છે કે પવાગઢામાં વિશ્વાસના સૌથી મોટા સોલાર પ્લાન્ટનું આવતીકાલે ઉદ્ઘાટન આ સાથે સોલાર પ્લાન્ટની તસવીર પણ મૂકવામાં આવી છે ત્યારે આ તસવીરને પગલે લોકોએ તેમની મજાક ઉડાવી આપને એ જણાવીશું કે આ સોલાર પ્લાન્ટ વાસ્તવમાં ક્યાં આવેલું છે પરંતુ એ પહેલા આપને જણાવી દઈએ કે લોકોએ આ મુદ્દે શું પ્રતિક્રિયા આપી સિદ્ધરમૈયાએ જ્યારે સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું ત્યારબાદ તેમણે એક ટ્વીટ કર્યું અને પવાગઢાના સોલાર પ્લાન્ટની તસવીર પોસ્ટ કરી જે બાદ શામે ટ્વીટ કરતા લખ્યું કે આશા રાખું છું કે આ વખતે મુખ્યમંત્રીએ આફ્રિકાના સોલાર પ્લાન્ટની તસવીર નથી મૂકી બીજી બાજુ TSR નામથી ટ્વીટ કરતા લખવામાં આવ્યું કે શું સિદ્ધરમૈયા જર્મનીમાં સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે આમ લોકોએ સોશિયલ મીડિયામાં સીએમની મજાક ઉડાવી તો હવે આપને જણાવી દઈએ કે વાસ્તવમાં સિદ્ધરમૈયાએ જે પોસ્ટર બનાવ્યું છે તેમાં જોવા મળતા સોલાર પ્લાન્ટ ક્યાં આવેલા છે ગૂગલમાં આ તસવીરની તપાસ કરવામાં આવી ત્યારે અમને એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટમાં માહિતી મળી જેમાં અમારા આશ્ચર્ય વચ્ચે આ સોલાર પ્લાન્ટ કર્ણાટક કે ભારત નહીં પરંતુ જર્મનીમાં આવેલો છે અને વધુ એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટમાં પણ આ માહિતી આપવામાં આવી છે જે તમે પણ જોઈ શકો છો પરંતુ લાગે છે સિદ્ધરમૈયાએ આ તસવીર વિશે તપાસ કરાવી નહીં હોય અને તેમના કર્ણાટકના મુખ્યમંત્રી કાર્યાલયે પણ જોયા જાણ્યા વિના જ જર્મનીના ફોટા સાથે સિદ્ધરમૈયાનું પોસ્ટર બનાવ્યું પરંતુ જ્યારે તેમનું પોસ્ટર વાયરલ થયું ત્યારે આખરે તેમની પોલ ખુલી ગઈ અને હસીનું પાત્ર બની ગયા આમ વાયરલ થઈ રહેલી આ તસવીરની પડતાલમાં જે સોલાર પ્લાન્ટ જોવા મળે છે તે જર્મનીનો છે માટે વાયરલ તસવીર ખોટી સાબિત થઈ છે પરંતુ કર્ણાટકમાં ઉદ્ઘાટન માટે આ જર્મનીની તસવીરનો ઉપયોગ થયો માટે જ કહેવાય છે કે દરેક તસવીર સાચી નથી હોતી બ્યુરો રિપોર્ટ